परम पूज्य गुरुदेव एवं परम वंदनीय माताजी माँ गायत्री अने हिमालय ऋषिओनी सूक्ष्म उपस्थिति में पत्रे पधारेल दिव्य आत्माओं आपना चरणों में कोटि कोटि वंदन कोटि कोटि प्रणाम। आपणा शरीर नी अंदर रोग केवी रीते उत्पन्न थाय छे आयुर्वेद नी अंदर हजारों वर्षों थी आपणा ऋषिओए એનું વર્ણન કર્યું છે। તો આપણા શરીરની અંદર રોગ કેમ થાય છે જાણો છે ને બધાને? તમે જુઓ આજે ગામે ગામ ઘર દીઠ લોકો બીમાર છે એમ કહી શકાય। કોઈને પેટમાં દુખાય છે, કોઈને ગેસ થાય છે, કોઈને અવળો ગેસ થાય છે, કોઈને એસિડિટી હાઇપર એસિડિટી હાથ પગના સોદામાં દુખાવો થવો, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવો, કેન્સર આવી અનેક પ્રકારની બીમારીઓ આજે દિવસે ને દિવસે વધુ ને વધુ જોવા મળે છે। તો આ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેટલીક બીમારીઓ મારા શરીરમાં હતી જેનો મેં મારા શરીરની અંદર મારા બોડીની અંદર એ પ્રયોગ કર્યા અને મને જે અનુભવ થયો મારા શરીરમાંથી જે રોગ દૂર થયા એની થોડીક વાતો કરી લઈશ અને પછી આપણે જાણીશું કે શરીરમાં રોગ કેમ થાય છે। તો સૌથી પહેલાં મારું ઉદાહરણ આપું તો ઘણા ટાઈમ પહેલાં મને પગમાં ખૂબ કડતર થતી હતી। આ મારું જ ઉદાહરણ આપું, બીજાને મટ્યું કે નહીં એની ખબર નથી મને। મેં મારી બોડી ઉપર આપણા ઋષિએ જે વાત લખી એ ઉપચારો લખ્યા છે, ઉપાય લખ્યા છે, એનું મેં અનુકરણ કર્યું, એને મારી બોડી ઉપર મેં પ્રયોગ કર્યા અને મને 1% નહીં પણ 100% સફળતા મળી એ વાત હું તમને કહેવા માટે આવ્યો છું। પરંતુ આજના યુગની અંદર આપણે ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધતા ગયા છીએ અને આપણી ભારતીય મૂળ સંસ્કૃતિને ભૂલતા ગયા છીએ। તો ઘણા ટાઈમ પહેલાં મને પગમાં ખૂબ કડતર થતી હતી, 3-4 મહિના થાય એટલે પગમાં કડતર થાય, ડૉક્ટર પાસે જઈએ એટલે ડૉક્ટર કે B12ની ઉણપ છે, લોહીની કમી છે, વારંવાર 3-4 મહિને પગમાં દુખાવો ઉપડે, ખૂબ કડતર થાય, આખી રાત ઊંઘ ના આવે, ઘણીવાર પગમાં નસ પકડી જાય, રાત્રે ઉભા થઈએ એટલે કૂક પડી કે થૂંક ચોપડો એટલે થૂંક ચોપડીએ, કૂક પડી કે ઓગળી ખેંચો ઓગળીઓ ખેંચીએ પણ કંઈ મેળ પડ્યો નહીં, દુખાવો એમના એમ રહ્યો, આખી રાત ઊંઘ ના આવે। આજની તારીખમાં 1 પણ રૂપિયાની દવા લીધા વગર મારા પગમાં કડતર થતી નથી। તમે કહો શું કર્યું ભાઈ? હા એ જાણવું છે, હા દવા વગર ઋષિઓએ બતાવેલી પરંપરા મેં મારા જીવનમાં અપનાવી, આયુર્વેદિક લાઈફ સ્ટાઈલ મેં મારા જીવનમાં અપનાવી તો મારા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ ગઈ। મને પગમાં કડતર થતી હતી કેવી રીતે મટી ગઈ? આજે મને કોઈ દિવસ પેટમાં એસિડિટી નહીં થતી, કોઈ દિવસ ગમે તેવું કહું તો પેટમાં એસિડિટી નહીં થતી, ગેસ નહીં થતો, પહેલાં મને ભયંકર કબજિયાત થતી મારા ઘરના ટોયલેટમાં, ગુજરાતી બોલો સંડાસની અંદર એની માની બોટલ આવે છે એ લગાવી રાખી ખીલી મારી એની માનો પ્રયોગ કરું તો જ મારી કબજિયાત દૂર થતી, 2 ટાઈમ એની માં લેતો, આજે કોઈ પણ પ્રકારની દવા વગર કબજિયાત મારા શરીરમાં નથી, જાણવું છે ને તમારે? તો આ બધા પ્રયોગો મેં આપણા ઋષિઓ જે બતાવ્યા છે એ જાતે ઉપર પ્રયોગો કર્યા અને મને જે સફળતા મળી એ સફળતા હું તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું। તો સૌથી પહેલા આપણે જાણીએ મારા પગમાં કડતર થતી હતી તો કેવી રીતે દૂર થઈ? તો ઘણા લોકોને કડતર થતી હોય છે, બહેનોને કડતર થાય તો આખી રાત દુપટ્ટો પગમાં બાંધીને સૂઈ જાય, શરીરમાં અશક્તિ આવે, કડતર થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ કે B12નો કોર્સ કરવો પડશે કે લોહીની અંદર ઉણપ છે, વિટામિન ઇ વિટામિન બી કે વિટામિન સી તો આપણને ટીકડીઓ આપી દે, કેલ્શિયમની ગોળીઓ ગળીએ ગમે તે। મેં શું કર્યું એ તમને કહું, દરરોજ 3 પેશી ખજૂર લેવાની, કેટલી 3 પેશી ખજૂર લેવાની, ધોઈ સાફ કરી રાત્રે 1 ગ્લાસ પાણીની અંદર પલાળી દેવાની, સવારે ઉઠી 1 ખજૂરને ક્રશ કરી દેવાની અને એ પાણી ધીમે ધીમે સવારે ઉઠીને તરત પી જવાનું, જિંદગીમાં ક્યારે B12ની ઉણપ નહીં આવે, દરરોજ ખાવાની। મારા ઘરની અંદર 365 દિવસ દરરોજ હું ખજૂર ખાઉં છું, અત્યારે આ ખજૂર ખાઈને જ આવ્યો, હા ખજૂર 4:30 થાય એટલે ખજૂર 3 પેશી ખાવાની એટલે ખાવાની, બેગમાં લઈને જ ભરું છું ટિફિનના ડબ્બામાં,
હમણાં હરદ્વાર ગયા તો હરદ્વારે ખજૂર લઈને ગયો તો ડબ્બામાં, ત્રણ પેસી દરરોજ ખજૂર ખાશો તો B12 ની ઉણપ નહીં આવે, કેલ્શિયમ ની ઉણપ નહીં આવે. આ હું નથી કહેતો, આપણા ઋષિઓએ આયુર્વેદ ની અંદર જે વર્ણન કર્યું છે એ કહું છું, મને ખબર નથી, પરંતુ ઋષિઓ જે વર્ણન કર્યું છે એ વાત કરું છું. કેલ્શિયમ ની ઉણપ નહીં આવે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ આવા અનેક તત્વોથી ભરપૂર ખજૂર છે. અને એટલા માટે જો દરરોજ ત્રણ પેસી ખજૂર ખાવામાં આવે, નાના બાળકો રમતા હોય તો બાળકોને અત્યારે તમે જુઓ તો પગમાં કળતર થાય છે, રાત્રે આવે ને કે મમ્મી પગ દુખે છે, મમ્મી પગ દબાય તો ઊંઘ આવે છે, તો બાળકોને બે ખજૂર આપવાની, પાણીમાં પલાળી દેવાની, સવારે 3-4 કલાક પલળી જાય પછી એ ક્રશ કરી અને પાણી આપી દેવાનું, તો પેટમાં અપચો નહીં થાય, જલ્દીથી એનું પાચન થશે. અને ગરમ પડે કહી છે ને બહેનો, તો આખી રાત ખજૂર પલાળી રાખીએ તો ખજૂર ગરમ પડે નહીં. આયુર્વેદમાં કહે છે કોઈ પણ વસ્તુને પાણીમાં પલાળી રાખીએ એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય છે, એની જે પિત્ત હોય છે, એની જે ગરમી હોય છે એ પાણીની અંદર શોષાઈ જાય છે. તો દરરોજ 2 અથવા 3 ખજૂર આપણે જો ખાવાનું રાખીશું તો B12ની ઉણપ નહીં આવે, પગમાં શરીરમાં ક્યારેય કળતર નહીં થાય. આ મેં મારે જાત ઉપર અનુભવ કરેલી વાત કરું છું. હમણાં મેં એક બહેનને કહ્યું કે તમારે દરરોજ 2 પેસી ખજૂર ખાવાની, તો કે ભાઈ મને ગરમ ના પડે, મારા સાસુ કહેતા હતા ગરમ પડે. એ બેન 2 ડીશ સમોસા ખાઈ ગયા. પછી ફરીથી એક વખત અમારા ત્યાં મીટિંગ હતી, તો એ મહેસાણાથી મંગાયા હતા એમને ઓનલાઈન, લાપટાપ શું કહેવાય, એના પીઝા મંગાયા હતા કે બહારથી, અને 2 પીઝા ખાઈ ગયા. મેં કીધું બેના પીઝા ગરમ નહીં પડતા, 2 પેસી ખજૂર ગરમ પડે. તમે વિચારો આયુર્વેદમાં જે લખ્યું છે કે ખજૂર ખાવાથી રોગ દૂર થાય અને પીઝા ખાવાથી રોગ દૂર થાય, પીઝા ખાવામાં ગરમ નહીં પડતા, કચોરી ખાવામાં ગરમ નહીં પડતી, પાણીપુરી ગરમ નહીં પડતી, અને આપણે એમ કહીએ ભાઈ ચપટી, મેં એક બેનને કીધું કે 1 ચમચી મધ લેવાનું, ચપટી સૂંઠ પાવડર, કેટલો ચપટી સૂંઠ પાવડર, મને કે ભાઈ એ તો ગરમ ના પડે. બોલો હવે આ બહેનો કહેવાનું છું, 2 ડીશ સમોસા ઝાપટી જઈને તો ગરમ નહીં પડતા. હોટલમાં જઈએ ને ભાઈ, મેં આણંદ ભાષામાં બોલું, હોટલમાં જઈએ ને તો પેલા ગરમ ગરમ મસાલાવાળા મંગાવો શાક, તો એ ગરમ નહીં પડતા, અને પેલી ચપટી સૂંઠ પાવડર ગરમ પડે, તો પગની અંદર કળતર થતી હોય ને, તો નાના બાળકોને તો ખાસ કહું છું, આયુર્વેદમાં આપણા ઋષિઓ બતાવેલી વાત છે કે દરરોજ ખજૂરનું સેવન કરજો, બાળકોને ક્યારેય પગમાં કળતર નહીં થાય, શરીરમાં લોહીની ઉણપ નહીં આવે. પરમપૂજ્ય ગુરુદેવે આ બોલાવ્યું, હું જે કંઈ બોલ્યો એ ઋષિઓના વિચારો હતા, તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એમાં જે કંઈ ક્યાંક તમને દુઃખ લાગ્યું હોય કે ખોટા શબ્દોનો ઉપયોગ થઈ ગયો હોય તો એ માફ કરજો. એ મારા પોતાના હતા, તમારો નાનો ભાઈ કે આપનો દીકરો સમજી મને ક્ષમા કરજો. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.